હેપી બર્થડે ટુ ભુજ. આજે ઐતિહાસિક ભુજ શહેરનો 470મો સ્થાપના દિવસ છે ત્યારે તેની ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને ભુજની સ્થાપના વખતે ખોડવામાં આવેલી ખીલ્લીનું પૂજન કરીને શહેરનો ઉત્તરોત્તર વિકાસ થાય, લોકોની સુખ સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના ભુજના જન્મદિન નિમિત્તે કરાઈ હતી. આજથી 470 વર્ષ પૂર્વે માક્ષર સુદ પાંચમના દિવસે કચ્છના મહારાવ શ્રી ખેંગારજી પહેલાએ ભુજનું તોરણ બાંધીને કિલ્લી ખોડી હતી. આજે ભુજના હેપી બર્થડે ના દિવસે નગરપતિ અશોકભાઈ હાથી, ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય તેમજ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના મહાનુભવોના હસ્તે ખીલ્લી પૂજન કરીને સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભુજના 470મા સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, નગરપતિ અશોકભાઈ હાથી, ભાડાના ચેરમેન કિરીટભાઈ સોમપુરા, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, રાજવી પરિવારના મયુરધ્વજસિંહ જાડેજા, સાવતસિંહ જાડેજા, ગોદાવરીબેન ઠક્કર, સુશીલાબેન આચાર્ય, રેશ્માબેન ઝવેરી, બિંદિયાબેન ઠક્કર, જીજ્ઞાબેન ઠક્કર, ધીરેનભાઈ ઠક્કર, ફકીર મહમદભાઈ કુંબા તેમજ એકતાનગર સ્કૂલના છાત્રો તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ભુજના જે 470મો સ્થાપના દિન ઉજવી રહ્યા છીએ આપણે, અને દર વર્ષે આપણે ખૂબ ધામધૂમથી શ્રદ્ધાથી પૂજા અર્ચનાથી આ દિવસ સૌ સાથે મળીને ઉજવીએ છીએ. જે પણ આપણે ખૂબ સરસ રીતે પૂજા અર્ચના કરી છે અને માતાજીને પ્રાર્થના કરી છે કે ભુજનો ખૂબ સારો વિકાસ થાય અને ભુજ જે રીતે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈની ઈચ્છા અને ટુરિઝમના હબ તરીકે ગણીને વૈશ્વિક નકશામાં આને મૂકવાનું જે એમનું આયોજન છે એ આયોજનમાં આપણે વધુને વધુ પ્રગતિ કરી અને દુનિયાનું સર્વશ્રેષ્ઠ ટુરિઝમની ઐતિહાસિક જગ્યા બને એવા તમામ પ્રયત્નો અમે સૌ સાથે મળીને કરીશું. અને ભુજ એક સુંદર, સ્વચ્છ અને સમગ્ર દેશના અને વિદેશના ટુરિસ્ટોને માટે એક બેસ્ટમાં બેસ્ટ ટુરિઝમનું સ્થળ બને એ જાતના પ્રયત્નો અમારા હાથમાં. આજે ભુજનો જન્મદિવસ કહીએ અથવા સ્થાપના દિવસ કહીએ, બે એક જ વસ્તુ છે. આજે 470મો જન્મદિવસથી ભુજવાસીઓ ઉજવી રહ્યા છે. 470મા દિવસે ભુજવાસીઓને, રહેવાસીઓને શુભકામના પાઠવું છું. ભુજ શહેર એ ભૂકંપ પછી વિકસિત અને બહુ સુંદર શહેર થઈ ગયું છે. ભુજનો વિકાસ હજી સારો થાય અને ભુજના રહેવાસીઓની તંદુરસ્તી અને સારી રહે એવી શુભકામના માગું છું મા સપુરા માટે. અને આગામી દિવસોમાં પણ ભુજનો સુંદર અને ટુરિઝમ પેલેસ બને એવી મા સપુરા પાસે પ્રાર્થના.